ત્યાગરાજ સુધી તમે વિવિધ રંગોળી સાડી બજારમાં જોઈ હશે, વિવિધ થીમ આધારિત સાડી જોઈ હશે, અને છેલ્લે છેલ્લે તો તમે રાજકારણના વિવિધ રંગોની સાડી પણ જોઈ હશે. દેશમાં જે એક તરફ ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ સરહદ પર યુદ્ધના ભણકારા પણ સંભળાતા જાય છે. આ સ્થિતિની અસર માત્ર શેર બજાર પર જ પડે તેવું નથી, આજકાલ દેશના બદલાતા પ્રવાહોની અસર સાડી બજાર પર પણ પડી રહી છે. અને એટલે જ તો હવે સુરતની બજારમાં ભાજપની સાડી અને કોંગ્રેસની સાડી બાદ હવે દેશભક્તિના રંગે રંગાયેલી સાડી જોવા મળી રહી છે. અલબત્ત આ સાડી પર તમને સર્જિકલ સ્ટ્રાઇકના રંગો જોવા મળશે. તો કેવી છે આ સાડી જોઈએ આ ખાસ રિપોર્ટમાં. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે બંને દ્રશ્યો સાડી બજાર પર પડેલા દેશના વર્તમાન માહોલને વ્યક્ત કરી રહ્યા છે. દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણી ધીમે પગલે આગળ ધપી રહી છે, તો બીજી તરફ સરહદ પર ખૂબ ઝડપથી સૈનિકો આગળ વધી રહ્યા છે, ત્યારે જેની અસર સાડી ઉત્પાદન પર પડી રહી છે. એટલે તો ક્યાંક રાજકારણના રંગે રંગાયેલી સાડી જોવા મળે છે, તો ક્યાંક દેશભક્તિના રંગે રંગાયેલી સાડી જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો તેમાંની પ્રથમ વિન્ડોમાંનું દ્રશ્ય સુરતના સાડી બજાર પર રાજકારણના છંટાયેલા રંગોને અભિવ્યક્ત કરી રહ્યા છે. આવનારા મહિનાઓમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાશે, જેના માટે દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા સાડીનો સહારો લેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે રાહુલ ગાંધી અને પ્રિયંકાની સાડી પર સ્થાન આપ્યું છે, તો ભાજપે મોદીજીને સાડીના સહારે લહેરાતા મૂક્યા છે. બંને પક્ષોનો હેતુ સાડીને જ સત્તાની સીડી બનાવવાનો લાગે છે, કેમ કે બંને પક્ષો સારી રીતે જાણે છે કે સાડી એ દેશના અડધા મતદારોને ઢાંકીને બેઠી છે, તો બીજી તસવીરમાં સત્તાના જંગથી તદ્દન જુદી જ ભાવના વ્યક્ત કરતા રંગોનું દર્શન થઈ રહ્યું છે. સુરતના કેટલાક સાડી ઉત્પાદકોએ નેતા ભક્તિના બદલે દેશભક્તિને પોતાની સાડી પર સ્થાન આપ્યું છે, કેમ કે પુલવામા હુમલા બાદ દેશવાસીઓનો મિજાજ બદલાઈ રહ્યો છે, ત્યારે દેશદાજની ભાવના રંગો સાડી પર થીમ બનીને પથરાઈ રહ્યા છે. સાડી ઉત્પાદક મિલ માલિકોએ સાડી પર સર્જિકલ સ્ટ્રાઇકના રંગો પાથરીને દેશમાં દેશભક્તિની લહેર ફેલાવવાનો નવતર પ્રયોગ કર્યો છે. અન્નપૂર્ણા મિલના મનીષ અગ્રવાલ વેપાર સાથે સાથે દેશના શહીદો માટે પણ કંઈક કરવા માંગતા હતા, અને એટલા માટે જ તેમણે આધુનિક ટેકનોલોજીથી આ ડિજિટલ પ્રિન્ટવાળી સાડી તૈયાર કરાવી છે. 14 ફેબ્રુઆરીએ જે પુલવામામાં ઉગ્રવાદી હુમલો થયો છે, એનાથી આખો દેશ હલી ગયો છે. બધા સૈનિકોને, અમારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહેલા છે. બધા પોતપોતાની રીતે પોતાની ભાવના વ્યક્ત કરી રહેલા છે. આ અમારી ભાવના વ્યક્ત કરવાનો એક તરીકો છે. અમે આ કામ કરીએ છીએ એટલે અમે વિચારે એવું કે અદ્યતન આ ડિજિટલ ટેકનોલોજીથી અમે ડિઝાઇનો બનાવી, જેમાં અમારા સૈનિકોની એક તો તાકાત દર્શાવી છે. અમે ભારતીય મહિલાઓનો પારંપરિક પોશાક સાડી છે, ત્યારે સાડી પણ હવે ચૂંટણી પ્રચારનું માધ્યમ બનવાથી બાકાત રહી શકી નથી. હાલ લગ્ન ગાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે લોકો સાડીઓ તેમજ અન્ય વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, જેમને હવે બજારમાં એક નવી વેરાયટી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ પ્રિન્ટની સાડી અને કોંગ્રેસના રાહુલ અને સોનિયાની મેજવાળી સાડી બાદ હવે સુરતના સાડી બજારમાં દેશભાવનાને પ્રબળ કરી સાડીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. સુરતના વેપારીઓની દેશભક્તિ આ સાડીઓમાં દેખાય છે, જેમાં દેશના બહાદુર જવાનોએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક દર્શાવવામાં આવી છે. તેમાં બંદૂક લઈને ચાલતા સૈનિકો, હેલિકોપ્ટરથી કરાતા હુમલા અને પહાડો તેમજ નદીઓને પાર કરીને જતા સૈનિકોને દર્શાવવામાં આવ્યા છે. આ સાડીના સુરત જ નહીં પણ ભારતમાંથી ઓર્ડર તેમને મળી રહ્યા છે. લોકો પોતાના શોરૂમ કે દુકાનોમાં ડિસ્પ્લે માટે આ સાડીઓ ઓર્ડર કરી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના જે આતંકી હુમલા પછી અમે જે સાડીમાં ડિસ્પ્લે કરી છે કે આબેહૂબ સર્જિકલ સ્ટ્રાઇકમાં જે જંગલમાં હવાઈ હુમલો, પાણીમાંથી કેવી રીતે લોકો ગયા, શું જે આબેહૂબ અમે એ સાડીમાં દર્શાવેલું છે, ને આમાં જે પણ પ્રોફિટ આપણો થશે તે આપણે સૈનિકોને આપવાના છીએ, ને આનામાં જે અમે પ્રિન્ટિંગ ચાર્જ છે અમે 10 રૂપિયા ઓછા પણ લેવાના છે. અમે દેશ પર થયેલા મોટા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને દરેક નાગરિક પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ત્યારે આ વેપારીઓએ પણ સર્જિકલ સ્ટ્રાઇકની સાડી તૈયાર કરીને નવતર રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.
સાથે સાથે આ સાડીમાંથી જે કાંઈ કમાણી થશે તે સૈનિકોને સહાય માટે મોકલી દેવાની ભાવના પણ વ્યક્ત કરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.